नमस्कार दर्शक मित्रों, गुजरात सरकारना माहिती विभागना जीओजी कनेक्टमा हूँ प्रियंका आपनु स्वागत करू छु। मित्रों, गुजरात सरकार द्वारा घड़ायेला महत्वपूर्ण कायदानी माहिती आजे आपना सुधी पहुंचाड़ीशु। गुजरात सरकार राज्यना खूणे खूणे वसता लोकोने घेर घेर नळथी जळ पहोंचाडवा माटे अने साथे ज खेडूतोने सिंचाई माटे पूरतू पाणी आपवा माटे संकल्पबद्ध छे, जेना माटे सरकार घणी बधी योजनाओ पण चलावी रही छे। जो कि सरकारना आ संकल्पमां आपणो साथ पण एटलो ज जरूरी छे। पाणी अमूल्य छे। पाणीनी चोरी करता के तेनो गैरवपराश करता तत्वो पर पगला लेवा माटे અને પાણી અને પાણી પુરવઠાની વ્યવસ્થાનું સંરક્ષણ કરવા માટે 2019માં ગુજરાત વિધાનસભા દ્વારા 20 ઓગસ્ટે ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા અધિનિયમ પસાર કરવામાં આવ્યો। આ કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ જાહેર પાણી વિતરણ વ્યવસ્થાને નુકસાન નહીં પહોંચાડી શકે, તેનો નાશ નહીં કરી શકે કે ન તો તેને બગાડી શકશે કે તેની સાથે કોઈ પણ પ્રકારના ચેડા પણ નહીં કરી શકે। જો કોઈ વ્યક્તિ આવું કરતા પકડાય છે તો તેને 2 વર્ષ સુધીની કેદ અથવા તો ₹1,00,000 સુધીનો દંડ અથવા સત્તામંડળને જે નુકસાન થયું છે તે રકમ અથવા તો તે બંનેમાંથી જે વધારે હશે તે વસૂલવામાં આવશે। પાણીનો પ્રવાહ બદલવા માટે વાલ્વ અથવા તેના જેવા ઉપકરણો સાથે ચેડા ન કરી શકાય, પાણીના મીટર સાથે ચેડા ન કરી શકાય। આવા કામ માટે 6 માસ સુધીની કેદ અથવા ₹50,000 સુધીનો દંડ કે પછી બંને સજા થઈ શકે છે। પાણીના પ્રવાહને અવરોધી, બીજી દિશામાં વાળી કે રોકી નહીં શકાય અથવા તો તેમાં દખલઅંદાજી પણ નહીં કરી શકાય। વ્યવસ્થાના સંચાલન કે જાળવણીમાં અંતરાયો ઊભા નહીં કરી શકાય। જો આવું ધ્યાને આવશે તો 3 માસની કેદ અથવા તો ₹20,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે અથવા બંને સજા પણ ફટકારવામાં આવી શકે છે। આ પ્રકારની જોગવાઈ પણ કરવામાં આવેલી છે। જાહેર વિતરણ વ્યવસ્થામાંથી સત્તામંડળ તરફથી અધિકૃત જોડાણ મેળવ્યા સિવાય પાઇપ જોડીને કે પછી અન્ય કોઈ જોડાણથી કે પછી બીજા કોઈ પણ સાધનોથી કોઈ પણ હેતુ માટે પાણીનો ઉપાડ કરવામાં આવ્યો તો તેને 3 મહિના સુધીની કેદ અથવા તો ₹1,00,000 સુધીનો દંડ ફટકારવાની અથવા બંને સજાની જોગવાઈ કરવામાં આવેલી છે। જે માત્રામાં પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તેના કરતાં વધારે માત્રામાં પાણી લેવા માટે વ્યવસ્થા સાથે કોઈ પણ ચેડા કોઈ પણ વ્યક્તિ નહીં કરી શકે। સત્તામંડળ તરફથી જે બોલી કે શરત કરવામાં આવી છે તેનું ઉલ્લંઘન પણ નહીં કરી શકાય। કોઈ પણ ગેરકાયદે સાધનોનો ઉપયોગ નહીં કરી શકાય। આવા કિસ્સામાં 20,000 સુધીનો દંડ કરવામાં આવે છે। સત્તામંડળ દ્વારા જે હેતુ માટે જોડાણ આપવામાં આવ્યું છે તેના સિવાય અન્ય હેતુઓ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવશે તો તેને 20,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે। કોઈ પણ વ્યક્તિ કે એકમ જાહેર વિતરણ વ્યવસ્થામાં જે વસ્તુ કે સાધનો લગાડવામાં આવ્યા છે જેવા કે નટ બોલ્ટ પાઇપ મોટર કે પછી ઇલેક્ટ્રિક પેનલ, આવા સાધનોની ચોરી કરતા કે ઉઠાંતરી કરતા પકડાશે તો તેને 3 વર્ષ સુધીની કેદ અથવા તો ₹1,00,000 સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે। આ ઉપરાંત જો કઈ કર્મચારી અધિકારી પદાધિકારી અથવા સત્તામંડળ દ્વારા રોકાયેલ એજન્સી તરફથી ગુનો આચરવામાં આવે છે તો તે પણ સજાને પાત્ર બને છે। તો જો આપ પણ પાણીનો વગર વિચારે વ્યય કરતા હો તો આપ પણ ચેતી જાઓ અને પાણીને ખૂબ જ સમજી વિચારીને અને વિવેકપૂર્વક વાપરો। મિત્રો, રાજ્ય સરકારની યોજનાઓ નિર્ણયો અને વિવિધ કાર્યો આપણા સૌ માટે છે, જેનો લાભ આપણને સૌને સરળતાથી મળે તેના માટે આ વિડીયો તૈયાર કરાયો છે। આપ સૌ દર્શક મિત્રોને વિનંતી છે કે આપ આ વિડીયોને ખૂબ જ શેર કરો અને લાઇક પણ કરો। આવી જ મહત્વપૂર્ણ માહિતીઓ વિશે જાણવા માટે આપ જોતા રહો માહિતી વિભાગના જીઓજી કનેક્ટ દ્વારા પ્રસારિત ખાસ સિરીઝ।